તો છ મહાનગરપાલિકાની જે મતગણતરી ચાલી રહી છે તેમાં હવે જે ચિત્ર છે તે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે અમદાવાદ સિવાયની જે પાંચ મહાનગરપાલિકાની બેઠક છે ત્યાં દરેક જગ્યાએ ભાજપનો ભવ્ય વિજય થયો છે વાત કરીએ તો વડોદરા રાજકોટ ભાવનગર સુરત અને જામનગરમાં ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે અમદાવાદમાં મતગણતરીની પ્રક્રિયા હજી પણ ચાલુ છે પરંતુ તેમાં ભાજપને બહુમતી મળી ગઈ છે તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે પરંતુ ત્યાં ભાજપને બહુમતી મળી છે તો જ્યારે અમદાવાદમાં આ ઘટના સામે આવી છે જેમાં જમાલપુરને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો પરંતુ ત્યાં એટલે કે અમદાવાદના રાજકારણમાં હવે એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને એઆઈએમ એમ એ કોર્પોરેટર પણ હવે જોવા મળશે તો આ જે ચિત્ર સામે આવી રહ્યું છે તે પ્રમાણે અમદાવાદમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે પરંતુ તેમાં ભાજપને બહુમતી મળી છે ત્યારે વાત કરીએ જમાલપુરની તો જમાલપુરને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ ત્યાં એ એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે અને એઆઈએમઆઈએમે અમદાવાદમાં ખાતું ખોલ્યું છે જેથી હવે ત્યાં કોર્પોરે એઆઈએમઆઈએમના કોર્પોરેટર પણ હવે અમદાવાદમાં જોવા મળશે તો વાત કરીએ બાકીની જે પાંચ મહાનગરો છે તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને તેમાં વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં મતગણતરીની પ્રક્રિયા હાલ ચાલુ છે પરંતુ ત્યાં ભાજપને બહુમતી મળી ગઈ છે તો અમદાવાદમાં જે ઘટના સામે આવી છે તેમાં જમાલપુરને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો પરંતુ ત્યાં એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને ત્યાં એઆઈએમઆઈએમના કોર્પોરેટર પણ હવે અમદાવાદમાં જોવા મળશે તો વાત કરીએ સુરતની તો સુરતમાં કોંગ્રેસને એકસો વીસ માંથી એક પણ બેઠક મળી નથી જ્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં એકસો બાણુંમાંથી માત્ર કોંગ્રેસને ચૌદ બેઠકો મળી છે તો કોંગ્રેસનો ગઢ જે જમાલપુરને ગણવામાં આવતો હતો તે જમાલપુરમાં એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને એઆઈએમઆઈએમના કોર્પોરેટર પણ હવે જે અમદાવાદમાં છે તે જોવા મળશે તો આ એક ઘટના સામે આવી છે મહત્ત્વની કે અમદાવાદમાં એઆઈએમઆઈએમએ ખાતું ખોલ્યું છે તો વાત કરીએ જમાલપુરની તો જમાલપુરમાં પણ ચાર બેઠક પર એઆઈએમઆઈએમની જીત થઈ છે તો જમાલપુરમાં એઆઈએમ આઈ એમની જે પેનલ છે તેની જીત થઈ છે તો આ જે જમલપુરમાં છે ત્યાં જેને પહેલાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તો આ કોંગ્રેસના ગઢમાં એ આઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે અને એ આઈ એમઆઈના કોર્પોરેટર પણ હવે જે અમદાવાદ છે ત્યાં જોવા મળશે તો આના પરથી કહી શકાય કે મનપાનું જે આ પરિણામ આવ્યું છે તેમાં કોંગ્રેસના સુપડા સંપૂર્ણપણે સાફ થઈ ગયા છે જે સુરતમાં કોંગ્રેસને એકસો વીસમાંથી એક પણ બેઠક મળી નથી તો વાત કરીએ સુરતની તો સુરતમાં આપે જે કહી શકાય કે વિરોધી પાર્ટી તરીકે આપ એ એ સામે આવી છે તો રાજકોટમાં પણ કોંગ્રેસ કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી છે તો જ્યારે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં મતગણતરી હજુ પણ ચાલી ચાલી રહી છે પરંતુ તેમાં ભાજપને બહુમતી મળી ચૂકી છે તો જે અમદાવાદમાં વાત કરીએ જમાલપુરની તો જમાલપુરને જે કોંગ્રેસનો ગઢ છે તે માનવામાં આવતો હતો પરંતુ ત્યાં એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને એઆઈએમઆઈએમની જે પેનલ છે ત્યાં જીતી છે તો એ જે જમાલપુરમાં એઆઈએમઆઈએમની પેનલ જીતી છે ત્યાં હવે અમદાવાદમાં તેમના કોર્પોરેટર્સ પણ જોવા મળશે

ગુજરાતના રાજકારણમાં અત્યારે ત્રીજો પક્ષ ક્યાંય આવકારે નહોતો એટલે કે અત્યારે હાલ તો માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જ વાત થતી હોય તેવું લાગતું હતું પરંતુ આ વખતે ક્યાંક ત્રીજો પક્ષ પણ અત્યારે ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ દરેક વસ્તુ વચ્ચે અત્યારે હાલ તો અમારી સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શ્રદ્ધા ઝા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અશોક પંજાબે કે જેઓ કોંગ્રેસના નેતા છે દિલીપભાઈ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપણાનું સૌથી પહેલાં તો સ્વાગત છે દિલીપભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવા માગીએ કે એક બાજુ જ્યારે ભારતનું રાજકારણ નહીં પરંતુ અત્યારે ગુજરાતના રાજકારણની વાત કરીએ ક્યાંક ત્રીજા પક્ષને અત્યારે આવકાર્યો નથી પરંતુ તેની સાથે અત્યારે ત્રીજો પક્ષ અત્યારે તો આવકારવામાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની આપણે વાતો કરતા હતા પરંતુ આ વખતે બહુજન સમાજવાદી પાર્ટી એઆઈએમ આઈએમ અને આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતના રાજકારણ મને લાગે છે સ્ટોરી ઓફ ધીસ ઇલેક્શન વિલ બી સુરત અને આમ આદમી પાર્ટીનો ત્યાં જે વિજય થયો છે એ જ રહેશે એ કેન્દ્ર બિંદુ બની જશે આખી ચર્ચાનું અને એ થવું જોઈએ કારણ કે વિપક્ષની ભૂમિકામાં આવશે સત્તાવાર રીતે વિપક્ષ બન્યો છે માત્ર વધારે બેઠકો મેળવી એટલી નહીં અને ગુજરાતમાં આ રીતે ત્રીજા મોરચાને બહુ આટલી જંગી સફળતા નથી મળી હોતી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે એમને કેટલીક બેઠક સત્તા મળી હતી પણ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે માત્ર ચાર બેઠકો ઉપર આવીને એમની વાત અટકી ગઈ હતી એનું કારણ એ હતું કે જેને આપણે જેન્યુન કક્ષામાં કહી શકીએ કે ત્રીજો પક્ષ બિલકુલ હટી નહીં હોય ભાજપ અને કોંગ્રેસથી એવો ઓછો હતો એટલે આ બહુ અગત્યની ઘટના છે અને એના વિશે બધા વિચારતા થઈ જશે કે આગળ શું થશે કારણ કે એક મને ઇમિડિયેટ જે ઇફેક્ટ દેખાણી છે કેટલાક લોકો સાથે ચર્ચા થઈએ સુરતનું એક કનેક્શન બહુ બધા લોકો ત્યાં કામકાજ માટે આવ્યા છે પણ એમનું વતન સૌરાષ્ટ્રમાં હોય અમરેલી ભાવનગર જિલ્લામાં હોય ગારિયાધારમાં હોય આ બાજુ ઉત્તર ગુજરાતના પણ કેટલાક ગામડામાં એ લોકોનું વતન હોય કનેક્શન છે સીધું કનેક્શન એટલે અહીંનો જે ઉત્સાહ છે સુરતનો એ ત્યાંના ઉત્સાહમાં કન્વર્ટ થાય અને ત્યાં પ્રચાર થઈ શકે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે એનો મતલબ એ થયો કે પડઘા પડવાના અત્યારથી જ શરૂ થઈ ગયા છે એટલે એ એક ચોક્કસ અસર થશે બીજું વધારે એટલા માટે પ્રબળપણે આ મુદ્દો આવશે આમ આદમી પાર્ટી સમગ્ર રીતે અને એમાં જે બી લોકો નેતા જોડાયા છે એને મુદ્દાઓ ઊભા કરતાં આવડે છે અને મુદ્દાઓને ઊભા કરીને કેવી રીતે એને ચર્ચામાં લાવવા એ બહુ સારી રીતે જાણે છે કોંગ્રેસ કોઈક કારણસર જે સમય પ્રમાણે બદલાવું પડે અને સમય પ્રમાણે લોકો સાથેની લોકો સાથેનો સંવાદની જે ભાષા હોય એનું જે એની એની જે પદ્ધતિ હોય એનું જે નેરેશન હોય એ બદલવું પડે એ નથી વાત એ બી કંઈક મુદ્દાની બી કરી રહ્યા છે કોંગ્રેસના પણ નવી પેઢી છે એ કંઈક જુદી ભાષા સમજે છે એ ભાષામાં વાત નથી કરતા એને કારણે મૂળ મુદ્દો લોકોના મન સુધી ઉતરતો નથી એવું બહુ બધી વાત હોય નથી મુદ્દા એવું તો નથી ગુજરાતમાં બધા જાણે છે ભાજપનો ટેકેદાર છે એ પણ જાણે છે કે અમે કંઈ ભાજપને વિકાસના કારણે વોટ નથી આપતા સમસ્યાઓ તો છે જ તો છતાં કેમ આપીએ છીએ એ જે સમજવાનું છે ને એ વાત જે કહેવાની છે એ મને લાગે છે કોંગ્રેસને એ નિષ્ફળતા મળતી રહી છે એ વસ્તુ બહુ સારી રીતે આમ આદમી પાર્ટી કરી શકી છે એટલે કોંગ્રે એણે એ બી કોશિશ કરી હતી કે ભાજપની વાત ન કરવી કોંગ્રેસની ન વાત કરવી અમારી વાત કરવી અને પોતાની જ વાત કરીને એમણે એક રજૂઆત કરી છે એ સફળતા મળી પણ સાથે સાથે બીજી પણ એક વાત એમાં ઉમેરી દઉં કે કેટલાક સંદર્ભો પણ છે સુરતમાં જે સફળતા મળી છે આમ આદમી પાર્ટીને ગયા વખત અનામત આંદોલન એ પછી એમાંથી પાસની જે કમિટી હતી એમાંથી કેટલાક લોકોને ટિકિટ આપવાના તે આપી શકાય ન આપી શકાય એના જે વિકવા થયા એ બધા સંદર્ભો પણ છે એટલે એ સંદર્ભોને અવગણી ન શકાય પણ એ સંદર્ભોને સાથે રાખીને સમગ્ર રીતે બાકીના મુદ્દાને જોડીને એ કોમ્બિનેશન ઊભું કર્યું છે અને એક પેકેજ બનાવ્યું છે નાગરિકો સુધી જવાનું એ પેકેજને અત્યારે સુરતમાં સફળતા મળી છે મને લાગે છે એની ચર્ચા આગામી દિવસોમાં ચોક્કસ ચાલશે અને જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં થોડીક બેઠકો એમ મળી ગઈ વધારે તો આ ચર્ચા વધારે પ્રબળ બનશે ચોક્કસ એક બાજુ જે રીતે ચર્ચા વધારે પ્રબળ બનશે તેની સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી જે પહેલા ક્યાંક બીટ આપતી હતી અને તેની સાથે જે તેમને બીટ આપતી કોંગ્રેસ પણ હતી આ વખતે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે છ છ મહાનગરપાલિકાની વાત કરી લઈ ક્યાંક કોંગ્રેસ પણ જે કહી શકાય કે ત્રીસ એટલે કાં તો પચીસ જેટલી જે બેઠકો તો લાવતો હતો પરંતુ આ વખતે કંઈક પરિસ્થિતિ જ અલગ જોવા મળી છે શ્રદ્ધાજી કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની આ પ્રચંડ જીતને સૌથી પહેલાં તો આપની ચેનલના માધ્યમથી હું દરેકે દરેક જનતાનો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટી વતી કે એમણે ખરેખર અમને પ્રચંડ અને ઐતિહાસિક જીત આપી છે આપણે જોઈએ તો કોરોના કાળ પછી સામાન્ય ચૂંટણી હતી સૌથી પ્રથમ આ સામાન્ય ચૂંટણી હતી અને એનો આટલો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે તો આ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાની જીત છે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વથી લઈને અમારો પોસ્ટર લગાવતો પેજ કમિટીનો અમારો જે કાર્યકર્તા છે એ દરેકની આ જીત છે પબ્લિકે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પર અમે ખરા ઉતરવાના હંમેશા પ્રયાસ કરતા આવ્યા છીએ જીતનો ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ ઘમંડ કર્યો નથી જીત ઉપર પણ અમે કામ કરતા આવ્યા છીએ કારણ કે જીત એ અમે અમારી જવાબદારી વધી જાય છે એટલે અમારી જે જવાબદારી છે એને ખૂબ સરસ રીતે નિભાવવાનો પ્રયાસ કરીશું અને ખૂબ ખૂબ ધન્યવાદ જનતાનો કેટલી પ્રચંડ બહુમતથી અમને જીતાડ્યા છે બીજી વાત હમણાં આપે શ્રી કરી આપની વાત કરી કે એક વિરોધ પક્ષ તરીકે આપ ઉભરીને આવી રહ્યું છે તો તમે જુઓ કે આપે માત્રને માત્ર સુરતમાં બેઠકો મેળવી છે અને એ પણ કોંગ્રેસની પરંપરાગત બેઠકો એમણે મેળવી છે એટલે ક્યાંક ને ક્યાંક આનાથી ભાજપને ભારતીય જનતા પાર્ટીની સીટોને બહુ ફરક નથી પડ્યો એ ફરક પડ્યો છે કોંગ્રેસને ફરક પડ્યો છે એટલે આપ પ્રચંડ વિરોધ પક્ષ તરીકે આવે એવું તો હું નથી જોઈ રહી પણ એમણે જે પણ શરૂઆત કરી છે એ ક્યાંક ને ક્યાંક એની અસર કોંગ્રેસને પડી છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ આભારી છે જનતાની ગુજરાતની જનતાની ગુજરાતી જનતાએ ફરીથી વિકાસને વિકાસ ઉપર ફરીથી કહેવાયને કે થપ્પો માર્યો છે અમને વણથંભ્યો વિકાસ જોઈએ છે અમને આ જ શીર્ષ નેતૃત્વ જોઈએ છે કારણ કે દર વખતે કોંગ્રેસ અને જે પણ મીડિયા હોય કે રાજકીય વિશ્લેષકો હોય એ હંમેશા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે આજે પણ સવારથી જ્યાં પણ ડિબેટ હતી તો હંમેશા કે કે ભાઈ આ છે કે પબ્લિકને તમારી પર વિશ્વાસ નથી આટલા ટકા મતદાન થયું છે આ વખતે અને હંમેશા તમે જોજો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જ્યારે ટકાવારી એટલે કે મતદાન જો ઓછું થાય છે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે નુકસાનકારક અને કોંગ્રેસ માટે ફાયદારૂપ સાબિત થયું છે પણ આ વખતે સૌથી સારી એ વસ્તુ છે કે તમે જો જેટલું પણ મતદાન થયું છે એ સીધે સીધું થયું છે કે જેટલા લોકો ઘરની બહાર નીકળ્યા છે એ લોકો શ્યોરિટીથી માત્ર ને માત્ર ભાજપને મત આપવા નીકળ્યા હતા એટલે સાબિત થાય છે કે પબ્લિકે ડિસાઇડ કર્યું જ હતું કે અમારે કોને મત આપો અમારે વિકાસને મત આપો એટલે ભારતીય જનતા પાર્ટી માટે દરેકે દરેક લોકોએ મત આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી આભાર વ્યક્ત કરી છે સાથે જે રીતે કોંગ્રેસને લઈને હજુ પણ જે રીતે સવાલ છે વિપક્ષની ભૂમિકાને લઈને પણ ત્યારે પણ સવાલ છે સાથે હવે આમ આદમી પાર્ટી ક્યાંક વિપક્ષ તરીકે સ્થાન મેળવે તેવું પણ લાગી રહ્યું છે મને લાગે છે કે આપ જરા વધારે પડતે ભૂલી રહ્યા છો કોંગ્રેસ એક ગુજરાત વ્યાપીની રાષ્ટ્રવ્યાપી રાજકીય પક્ષ છે આજે પણ ગુજરાતની અંદર સડસઠ અડસઠ જેટલા વિધાનસભાના સભ્યો છે ધારાસભાની અંદર છે અને આપ જાણો છો કે બે હજાર સત્તરમાં ધારાસભાની ચૂંટણીની અંદર ભાજપને નાઇન્ટી નાઇન સીટો મળી હતી અને કોંગ્રેસ સમર્થિત અને કોંગ્રેસને બ્યાસી સીટો મળી હતી અને એની સાથે સાથે બે હજાર પંદરની અંદર પણ એકત્રીસમાંથી ત્રેવીસ જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હતી તાલુકા પંચાયતો બે બસો સોળમાંથી એકસો અડસઠ હતી અને આજે પણ સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકાઓમાં મથકોમાં કોંગ્રેસનું સંગઠન હયાત છે કામ કરે છે અને મોટાભાગે જ્યાં કોંગ્રેસ સત્તા ઉપર નથી ત્યાં વિરોધપક્ષ તરીકે અત્યારે છે નગરપાલિકાઓમાં દરેક જગ્યા ઉપર આમ આદમી પાર્ટીએ ત્યાંથી સુરતની અંદર જે વિજય મળી છે જેના કારણો ગોહિલ સાહેબે વાત કરી આપણી સમક્ષ હવે આમ આદમી પાર્ટી પાસે કોઈ નેશનલ પોલિસી કે ઇન્ટરનેશનલ પોલિસી કે કૃષિ ખેતી કૃષિ માટે કે ઉદ્યોગ માટે કોઈ પોલિસી છે નહીં આમ આદમી પાર્ટી જો આગળ આવતી હોય તો કોઈને વાંધો હોઈ શકે નહીં પણ જો આખું મીડિયા બધા એમને એક વિરોધ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ચિતરે અને કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે ખરાબ થઈ ગયું છે ખતમ થઈ ગયું છે આ પ્રકારની એક આભા કે એક એવું પ્રકારની પ્રતીતિ અને આભાસ ઊભું કરે મને લાગે છે કે એ સત્યથી વેગળું છે કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતું ને છે અને આવતા દિવસોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ખબર છે કે આ મહાનગરપાલિકાઓની અંદર કોંગ્રેસે ક્યારેય પણ સત્તાનો દાવો કર્યો નહોતો કારણ કે અર્બન વોટર્સમાં અંશે કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની બીજી રીતની પકડ છે એ પકડના કારણે જ હંમેશા અમે એમ કીધું છે કે અમે સીટો વધારીશું અમારી સીટો ઓછી થઈ છે એ બહુ દુઃખની વાત છે આઘાતજનક વાત છે આ બાબતની અંદર એટલે હું એ કહેવા માગું છું કે આ બાબતમાં હું તમામ જે મતદારો છે મહાનગરપાલિકાઓને જેને કોંગ્રેસને વોટ આપ્યા એને અભિનંદન આપું છું અને છ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી વિજય થયું છે તો ભારતીય જનતા પાર્ટીને પણ આ બાબતમાં અભિનંદન આપું છું કે એમને વિજયશ્રી મળી છે પણ કોંગ્રેસ પક્ષ જે છે એ ખતમ થઈ ગયો છે અને વિરોધ પક્ષ તરીકે મટી ગયો છે આ પ્રકારની દલીલો અસ્થાને છે અને કોંગ્રેસ આજે પણ આપણા અમદાવાદમાં તમામ વાર્ડોમાં એનું સંગઠન છે ગુજરાતમાં તમામ તાલુકામાં એનું સંગઠન છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ ફરીથી જ વિરોધ પક્ષની ભૂમિકા અદા કરશે હા એક વાત સાચી છે કે કોંગ્રેસ ગાંધી અને સરદારના સિદ્ધાંતોમાં માને છે એટલે કોઈ દિવસ હિંસા કરતા નથી તોડફોડ કરતા નથી શાંતિપૂર્વક ધરણા કરે છે તો એને મીડિયા આપતું નથી એટલે આ બાબતમાં હવે તમે એમ કહો છો તો વિરોધ પક્ષની ભૂમિકા આવતા દિવસોમાં કોંગ્રેસ અદા કરશે ચોક્કસ એક બાજુ જે રીતે વિરોધ પક્ષ તરીકે અત્યારે કોંગ્રેસ તો ભૂમિકા અદા કરશે તેની સાથે અમારી સાથે જોડાયા છે ડોક્ટર પ્રતિક ત્રિવેદી કે જેઓ રાજકીય વિશ્લેષક છે પ્રતિકભાઈ શું કહેશો આજના પરિણામને રહીને જનતા જનાર્દન છે ને સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીને શુભકામનાઓ આમ આદમી પાર્ટીને પણ શુભકામનાઓ અને દર્શકો પણ ફરીથી શુભેચ્છાઓ એટલે આપું છું કે ચૂંટણીમાં જો એક પક્ષ જીતે છે અને બીજો પક્ષ શીખે છે એટલે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ ક્યારે પણ છેલ્લી ચૂંટણી હોતી નથી આ પદશે એટલે પાછી વિધાનસભાની ચૂંટણી આવશે પણ આશ્ચર્યજનક બાબત એ છે કે જો લોકોમાં અસંતોષ છે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાની ચૂંટણી જીતી ગઈ એટલે લોકોના જે પ્રશ્નો હતા એનું નિવારણ આવી ચૂક્યું છે કે એનું એનો અંત આવી ગયો છે પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે માત્ર આ આંકડાકીય બહુમત ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એટલે આમ આદમી પાર્ટીને સત્યાવીસ સીટો સુરતમાં મળવાનું કારણ એ જ છે કે જનાધાર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો છે પણ ચિંતાજનક બાબત એ છે કે અમદાવાદ અને આઈ થિંક જામનગરને બાદ કરતાં દરેક જગ્યાએ કોંગ્રેસ એક આંકડામાં સીમટી ગઈ છે એટલે રાષ્ટ્રીય પાર્ટી છે જે રાષ્ટ્રમાં પણ હવે પાંચ રાજ્યો પૂરતી જ સીમિત રહી છે અને ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે પણ એક મહાનગરપાલિકામાંથી એની સત્તા ગુમાઈ ચૂકી છે અને આપણે ચિંતા એટલે જ કરી રહ્યા છે કે આપણે એક સબળ વિપક્ષ જોવા માગીએ છીએ લોકશાહીમાં એનું પણ આગવું મહત્ત્વ છે અને પ્ર પ્રજાના પ્રશ્નો ઉઠાવો એ પણ જરૂરી છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ રાજકારણ દિલ્હીથી આવી જ રીતે શરૂઆત થઈ હતી તમે એને નાની પાર્ટી કહી શકો પણ આમ આદમી પાર્ટી કોને હરાઈ નહીં છે દિલ્હીમાં કોંગ્રેસને હરાઈ નહીં છે અને આજે એ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને દિલ્હીમાં ભાજપની વિરુદ્ધ લડે છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ એ ન થાય ધીમે ધીમે દેશમાં પણ ન થાય એનું આપણે ધ્યાન રાખવું હાલ તો દરેક પ્રકારની વસ્તુઓને લઈને જે સવાલ તો ઊભા થઈ રહ્યા છે પરંતુ તેની સાથે શ્રદ્ધાજી એક સવાલ એ પણ હું તમને પૂછવા માગીશ કે ક્યાંક વિપક્ષની વાત કરે કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ અમે કોઈ મારઝોડ કરીને અથવા તો કોઈ એવી હિંસા ફેલાવીને અમે કોઈ પણ સત્તાને અથવા તો જે અમારી પોતાની જે ભૂમિકા નથી બચાવતા અને બીજી બાજુ છે વિરોધ પક્ષ તરીકે અત્યારે જે ખૂબ જ સારી કામગીરી અત્યારે તો ગુજરાતમાં કરવામાં આવી રહી છે ને કરવામાં પણ આવશે તે સ્ટેટમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા જો કોંગ્રેસની વાત આવે ને તો જ્યારે ઇલેક્શન હતું જે દિવસે એ દિવસે પણ અને આજે પણ જ્યાં જ્યાં ડિબેટ કરી છે ત્યારે ઘણી વખત એમના પ્રવક્તાઓ દ્વારા જ બોલી દેવામાં આવ્યું હતું એટલે હું આમાં તો હું પણ મારા કોંગ્રેસના જે આપણા ભાઈ છે અશોકભાઈની સાથે છું કારણ કે આ વાત હું માનું છું કે એમણે ક્યારેય દાવો નથી કર્યો કારણ કે જ્યારે જ્યારે ડિબેટ કરી તો ત્યારે ડિબેટમાં હંમેશા કોંગ્રેસના પ્રવક્તા એમ જ બોલ્યા છે કે આવજો તમે એટલે આપ વડાઓને એમને મારી સામે આન્સર એવો આપ્યો છે કે આવજો અમારી સાથે બેસજો વિરોધ પક્ષમાં ધેટ મીન્સ એ લોકો પહેલેથી જ માની લીધું હતું કે અમે વિરોધ પક્ષમાં જ બેસવાના છીએ એમણે ક્યારેય સત્તા પક્ષમાં બેસવાનો કદાચ વિચાર કર્યો જ નહીં હોય કાં તો એમને એટલો એમના કાર્યકર્તાઓ પર ભરોસો નહીં હોય અને બની શકે કારણ કે આ એક બહુ જોવા જેવી પણ વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે એક સાથે ઉમેદવારોના નામ જાહેર કરવા એક સાથે ઉમેદવારોના ફોર્મ સબમિટ કરવા એક સાથે જે તમે જુઓ કેવા કેવા નિયમ બનાવ્યા હતા સાહીઠ વર્ષથી ઉપરનારે ફોર્મ નથી આપ્યું આપણે ઉમેદવારી ફોર્મ નથી ભરવા દીધું આપણે ત્રણ વખત જે પણ જીતેલા ઉમેદવારો જીતેલા ઉમેદવારોને આપણે નથી આપી એટલે ઘણા બધા સંગઠના જ્યારે નિયમો જાહેર થયા ત્યારે આ જ બધા હતા કે ભાઈ આવું ન કરાય નાનું તો ઘણો બધો પ્રતિસાદ મળશે ઘણો બધું અમારા જ કાર્યકર્તા ઉપર પણ આવ્યું હતું કે કાર્યકર્તાઓ નારાજ છે આંતરિક સંતોષ છે અને બધું તો એક વસ્તુ જે ભારતીય જનતા પાર્ટીમાં છે ને એ કાર્યકર્તાની પાર્ટી છે અમારું શીર્ષસ્થ નેતૃત્વ એટલે કે નરેન્દ્રભાઈ મોદી હોય અમિતભાઈ હોય સી આર પાટીલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય આ લોકો હંમેશા એવું કહેશે કે હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્ય કરતા છું જ્યારે કોંગ્રેસનો પ્રોબ્લેમ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એવો છે કે કોંગ્રેસના એક કાર્યકર્તાને પણ હંમેશા એક દિગ્ગજ નેતા કેવડાવું ગમે છે એટલે કોંગ્રેસ પાર્ટી જોડે અભાવ કાર્યકર્તાઓનો હું ચોક્કસથી કહીશ કારણ કે ત્યાં ઉમેદવારો હોય છે એ લોકો માત્ર ચૂંટણી લડવા માટે હોય છે જો એમને ટિકિટ નથી મળી તો બસ હાથ ઘંકેરીને ઉભા થાવ અને ઘરે જઈને આરામ કરો જ્યારે ભારતીય જનતા પાર્ટીઓમાં આટલા કડક ત્રણ નિયમો તમે જુઓ એના છતાં પણ જેટલા પણ ગઈ વખત કરતા સારી સીટો અમે લઈ રહ્યા છીએ દરેકે દરેકમાં અમે બહુમત ખૂબ સારો બહુમત લઈ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્ય એક ઉમેદવારની પાછળ પાંચસો કાર્યકર્તાનું બળ લાગેલું છે જ્યારે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓનો ખૂબ અભાવ છે એનું કારણ પાછું એ હોય શકે કે કોંગ્રેસ પાસે નેતૃત્વનો અભાવ છે નીતિનો અભાવ છે અમારી પાસે નેતૃત્વ સફળ નેતૃત્વ છે કારણ કે તમે ચહેરો તો બતાવો કોંગ્રેસ પાસે નેતૃત્વ શું છે જો નેતૃત્વ સબળ નહીં હોય તો ડેફિનેટલી કાર્યકર્તાઓનો અભાવ થવાનો કાર્યકર્તાઓનો અસંતોષ વધવાનો અને એનું આપણે પરિણામ અત્યારે જોઈ રહ્યા છે એટલે કોંગ્રેસે ખરેખર ખૂબ મંથન કરવાની જરૂર છે હવે આ રિઝલ્ટ પછી તો એમણે મંથન કરીને ખૂબ વિચારવાની જરૂર છે કાર્યકર્તા એમના જે છે એમને સાચવવાની અને એક કહેવાય ને કે દિગ્ગજ હું એવું માનું છું કે નીતિ અને સારું એક નેતૃત્વ લાવવાની પણ જરૂર છે કોંગ્રેસ પાર્ટી એક બાજુ રીતે અશોકભાઈ સવાલ કર્યા છે કે નેતૃત્વનો ક્યાંક અભાવ જોવા મળી છે સાથે કાર્યકર્તાનો પણ અભાવ જોવા મળી છે તે કહી રહ્યા છે મને લાગે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની બહેન ભ્રમમાં છે એ જો અંદર જાય તો એમને ખબર પડશે કે આખા દેશની અંદર કોંગ્રેસ ચૂંટણી લડે છે ગુજરાતમાં લડે છે અને ગુજરાતમાં જીતીને પણ આવે છે જેમ અગાઉ તમને વાત કરી કે બયાસી બેઠકો વિધાનસભાની ચૂંટ ચૂંટાઈને કોંગ્રેસના લોકો આવ્યા હતા અને લાસ્ટ વિધાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અડતાલીસ બેઠકો હતી અને આખા ગુજરાતની અંદર જિલ્લા તાલુકા પંચાયતો હતી એમને એમ આવી જાય છે કાર્યકર્તાઓ ન હોય તો કાર્યકર્તાઓ વગર જે છે આ જીત કઈ રીતે મળી શકે છે એટલે કાર્યકર્તાઓના કારણે જ આ જીત મળે છે જેમ એમ કાર્યકર્તાઓનો દાવો કરે છે અમે કંઈ કહીએ છીએ હજારો કાર્ય લાખો કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ સાથે છે અને નેતૃત્વનું જ્યાં સુધી સવાલ છે તો નેતૃત્વ અમારો બહુ શક્તિશાળી અને મજબૂત છે એ નેતૃત્વના કારણે જ આખા દેશની અંદર અત્યારે કોંગ્રેસ કામ કરી રહી છે પ્રજાએ આવતા દિવસોમાં નક્કી કરવાનું છે નેતૃત્વ અમારા નેતૃત્વ ઉપર એ વાત કરે એ મને લાગતું નથી કે યોગ્ય છે આજે આપનું શું છે એક સિવાય આખા દેશમાં જો નરેન્દ્ર મોદી સામે કોઈ બોલે તો બીજા દિવસે એના ઘરમાં સીબીઆઈ આવી જાય ઈડી આવી જાય કોઈ કાર્યકર્તા બોલે તો એને કાપી દેવામાં આવે મંત્રી પદે એમ નથી છીનવી લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી એક ડિક્ટેટરશીપ તરફ આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી પોતે તાનાશાહીની લીડરશીપ છે પણ આખા દેશમાં વિરોધ પક્ષને ખતમ કરીને યન કેન પ્રકારે એ આ દેશની અંદર લોકતંત્રને ખતમ કરવાના એક રસ્તા ઉપર આગળ વધી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી દેશહિતમાં નથી એટલે માટે ગઈ અશોકભાઈ એમ કહ્યું કે અમારે કાર્ય તો કેમ કોંગ્રેસે સીધા મેન્ડેટ આપ્યા ઉમેદવારો જાહેર તો કરવા મેન્ડેટ આપીને કેમ હોબાળા બધા થયા છે એમના ત્યાં હોબાળા થયા અરે ફોર્મ ફાટ્યા છે ભાઈ મારા બસો પચીસ તો અમે બિનહરીફ જીતી ગયા છીએ ફોર્મ પહેલા તો એમને મેન્ડેટ સીધા મેન્ડેટ આપ્યા ઉમેદવારો જાહેર નહીં કર્યા જેટલા બી જાહેર કર્યા એમાં તમે જોઈ શકો છો કેવા કેવા ફોર્મ પાછા ખેંચી લીધા કાં જઈ જઈને ફોર્મ જઈને ફાડીને આવ્યા છે એટલે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે ને છે ને રહી વાત નૈતૃત્વની તમે તમે એવું કરો છો તમે એવું અમારામાં આંતરિક વિખવાદ એટલે અમારામાં છે ને મતભેદ છે મન તો મનભેદ નથી અમારામાં મતભેદ છે અશોકભાઈ મનભેદ નથી અમાર કહું છું ને હું કદાચ એક કાર્યકર્તાને નહીં ગમ્યું હોય ને તો અડધો કલાક કલાક પછી ફરીથી જેને પણ મળી છે ને ત્યાં અને આજે 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 જે સીઆર પાટીલ સાહેબ જે કરી રહ્યા છે એ આખા જનતા બોલે છે કે આ આ અમિત ગ્રુપ ખતમ કરવા માટે આ આ સાઠ આ સાઠ વર્ષનું જે છે તમારા નથી આપણે અત્યારે આનું એક કાઉન્ટર એટલા માટે આપીશ કે કોંગ્રેસનું આ જે છે ને કોંગ્રેસ ખતમ થવાના આરે કેમ આવી છે એનું કારણ કઉ એ કોંગ્રેસે

પરંતુ આ દરેક વસ્તુની વચ્ચે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોના જે મુદ્દા જોવા મળ્યા હતા આપણને અને આ વખતે જે ત્રણ નવા પક્ષો ઉભરીને આવ્યા છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એકચ્યુઅલી આ વખતે આમ તો મુદ્દાહીન ચૂંટણી હતી તમે ચૂંટણી દરમિયાન જે માહોલ જોયો હતો આખો એમાં કોઈ એક મુદ્દો કંઈ બહુ પ્રબળ રીતે આવ્યો નહોતો બહુ એક સુસ્ત પ્રકારનું વાતાવરણ એનું કારણ એ પણ હતું કે એક પક્ષી લડાઈ હતી સામે કોઈ સ્પર્ધા ઊભી થવી જોઈએ સ્પર્ધા નહોતી થઈ એટલે એ પણ એક છે દાખલા તરીકે મને હું એમાં ખોટો પડી છું મારી એક શંકા હતી કે જિહાદનો મુદ્દો ભાજપે સાચવીને રાખ્યો તો એ ગુજરાતમાં જરૂર પડે તો વાપરવો પણ એ જરૂર નથી પડી એ બહુ સાચી વાત છે એટલે એ વિના કારણ કે એવી કોઈ માહોલ ઊભો નહોતો થયો કે તમારે કોન્ટેસ્ટ કરવી પડે એટલે મુદ્દાહીન ચૂંટણી આખી થઈ અને એમાં થોડી જે નિરસ્તા આવી મતદાનમાં એનું કારણ એ પણ હતું અને જે આ તો એવરેજ કેવી રીતે સુધરી છે સુરતમાં જે પરિણામ આવ્યો ને એ અમુક જ વોર્ડમાં વોટિંગ વધારે થયું છે ને ત્યાં પરિણામમાં ફરક પડ્યો છે જો એ પરિ એ પરિવર્તનવાળું વોટિંગ ન હોત તો વધારે પડતું નીચે થઈ હોત અમદાવાદમાં પણ લગભગ એવું જ થયું છે કે જ્યાં કેટલાક વોર્ડમાં જ વધારે વોટિંગ થયું છે એટલે આ બધા એવા હતા કે એ પ્રકારની નિરસ્તા હતી કોન્ટેસ્ટ નહોતી સુરતમાં કોન્ટેસ્ટ દેખાય તો ત્યાં ફરક પડી એટલે મુદ્દા નહોતા મુદ્દા હોવા જોઈતા હતા અને પાલિકા અને પંચાયતોમાં વધારે હોવા જોઈએ પણ એ નથી થતું કોઈક કારણસર અને નાગરિકોને એવી તાલીમ પણ નથી અને પક્ષોને એવી તૈયારી નથી કારણ કે બે ચાર એવા મુદ્દાથી તમે ચૂંટણી જીતી જતા હોવ તો નાગરિકોને શું કામ શીખવાડવાની જરૂર છે કે તમે તમારા મુદ્દાની માગણી કરો તમારે એ બધું ભૂલી જવાનું અમે તમને જે એક બે મુદ્દા આપીએ એને આધારે મતદાન કરી દો ને પછી બાકી બધું તો થઈ રહેશે એટલે આમાં રા રાજકીય પક્ષોને તો રસ જ નથી નાગરિકોને શિક્ષિત કરવાનો એ આપણે બધાએ કરવાનું છે ને એમાં નાગરિકો ધીરે ધીરે શિક્ષિત થાય તો સારી વાત છે ને પછી પોતાના મુદ્દા ઉપર વિચારે અને એવી ઇવેલ્યુએશન કરે દરેક પક્ષનું પણ એવું થવાનું સમય લાગશે એ થતાં થતાં ત્યાં સુધી આવી રીતે એકાદ બે ચાર મુદ્દાથી તમે જીતી જાઓ અથવા તો તમારી સામે સ્ટ્રોંગ ઓપોઝિશન અભાવ છે એટલે તમે જીતી જાવ છો એવું આપણને ચિત્ર ઉપસે છે ચોક્કસ એક બાજુ જે રીતે પ્રદીપભાઈ સવાલ આમાં એ પણ થતો હોય છે કે આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં એક નવી એક એન્ટ્રી જ કરી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેની સાથે બહુજન સમાજવાદી પાર્ટી અને એઆઈએમ આઈએમ એઆઈએમ આઈ જે મક્તમપુરા અને જમાલપુરાની એની જે આખી આખી પેનલો જીતી જીતી લીધેલી છે એટલે કઈ રીતે જોઈ રહ્યા છો આ ત્રણે ત્રણ પક્ષને કે જે અત્યારે હાલ તો એમ કહેવામાં આવતું હતું ગુજરાતની રાજકીધની નીતિમાં કે ત્રીજો પક્ષ ક્યાંય સ્વીકાર્ય જ નથી તેમ ના એટલે આપણે એને ત્રીજો પક્ષ કહેતા હતા પણ એ લોકો તો હંમેશા એવું કહેતા હતા કે અમે તો બીજો વિકલ્પ બની ના છે ગુજરાતમાં બીજો કોઈ વિકલ્પ નથી ને એનું કારણ પણ એ જ હતું કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવું કહી ચૂક્યા હતા કે ભાઈ ભાજપની ખેતી હરિયાળી કરવામાં કોંગ્રેસના નેતાઓનો ફાળો છે એટલે જો કોંગ્રેસ એવું ન કરે તો કદાચ ભાજપનું આ દુકાન ચાલે નહીં આવો એમના શબ્દો હતા અને આપણે જોયું છે કે અત્યારે શીર્ષક નેતૃત્વ પણ કોંગ્રેસનું ડામર ડોળ છે અહીંયા પણ તમે જો આઠ પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતાં રાજીનામા પડાવવા માંડે અત્યારે પણ રાજીનામા પડે છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે પરિણામ આવ્યા પછી માત્ર પાર્ટીના કાર્યકરોની પણ એ મતદાતાઓ પણ નિરાશ થતા હોય છે તમે બહુજન સમાજવાદી પાર્ટીની એ એમ એમઆઈએમની વાત કરી તો એ લોકો લોકોનો એ લોકજુવળ જે ભાજપ વિરોધી હતો એને ભાપવામાં સફળ ગયા જે કોંગ્રેસ સફળ નથી ગઈ કેમ કે હું એવું માનું છું કે કોંગ્રેસ પાસે ભલે બાણું સીટ હતી કે ભલે એકસો આઠ ઉપર હતા પણ એમની પાસે પણ જે બત્રીસ ટકા વોટ છે એમને પકડી રાખવા જેવો હતો જે ઘટી રહ્યો છે અને આપણે એ સમયનો લોકજુવાળ પણ ન ભૂલવો જોઈએ કે આખા દેશમાં એવો ચર્ચા થતી હતી કે ઇન્ડિયા ફોર ઇન્દિરા ઇન્દિરા ફોર ઇન્ડિયા આધી રોટી ખાયંગે ઇન્દિરા કો લાયંગે એ એ લોકજુવાડ ક્યાં છે મને યાદ છે કે મનમોહન સિંહે જ્યારે એવું ડિક્લેર કર્યું કે બે હજાર તેર પહેલા બે હજાર નવ પહેલાંની એવી નોટો કે જેમાં વર્ષ નથી લખ્યું એને ડિસેમ્બર સુધી પાછી આપવામાં આવે મીનાક્ષી લેખી જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હતા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી આવું આંદોલન અત્યારે પણ ભાજપ સત્તામાં છે રાહુલ ગાંધી આસામમાં ચાના બગીચા ઉપર સ્ટેટમેન્ટ આપે છે અહીંયા રાજીવ ગાંધી ભવનની બહાર ધરણા થાય છે આ પ્રકારનો જુસ્સો જે આ પ્રકારનું ક્લિયર ઇન્સ્ટિંગ જે આપણે કોંગ્રેસ માટે કોંગ્રેસમાં જોવા માંગીએ છીએ કદાચ એમનામાં હશે પણ લોકો સુધી પહોંચતું નથી અથવા તો એ મતદાર મતદાન રૂપે કન્વર્ટ થતું નથી જેની આપણને ચિંતા છે બાકી બસપા અને એઆઈએમઆઈએમ જ્યાં સુધી વાત છે તો ધર્મ આધારિત મતો લઈ ગયા છે

મેન્ડેટનું એમની જે વાત કરી તો એક વાતનો ખુલાસો એમની સમક્ષ કરવા માંગુ છું કદાચ એમને ખ્યાલ હશે આ બાબતનો કે તમારા મધુ શ્રીવાસ્તવ જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય ખુલ્લે આમ પક્ષના વિરુદ્ધમાં જઈને અને પક્ષની સામે ઉમેદવારો ઊભા કરતા હોય છે તમારામાં તાકાત નથી કે મધુ શ્રીવાસ્તવ સામે તમે કોઈ પગલાં ભરા દો અને એને ટિકિટ નથી આપી અને અત્યારે ઊભા છે એ અપક્ષ તરીકે ઊભા છે અને મધુ શ્રીવાસ્તવનો પ્રચાર કરતા હતા અને એટલું જ નહીં બોટાદની અંદર લગભગ બાવીસ ફોર્મ કોંગ્રેસના ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા હતા અને એના અડધો કલાક પછી સૌરભભાઈ દલાલ આપણા મંત્રી ગુજરાતના ત્યાં અંદર જાય છે અને કલાક પછી ચૂંટણી અધિકારી ફોન કરીને બતાવે છે કે તમારા ફોર્મ ના મંજૂર થયા છે એટલે આવી રીતે સત્તાનું વ્યંકદ દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીને શરમ આવી જોઈએ અને તમે જે રીતે અત્યારે જીત્યા છો જીતવાનું મેં અભિનંદન આપી દીધું છે કે જીતે જીત છે પણ એ જીત જે છે એના કારણે તમે એમ ન સમજો કે બધા ખતમ થઈ ગયા છે અમે જે એકલા છીએ કોંગ્રેસ કોઈ દિવસ ખતમ થવાની નથી તમે એમ કહેતા હતા કે અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું પણ એક સમય આવશે કે દેશની જનતા ભાજપ મુક્ત ભારત બનાવશે કારણ કે જે નીતિ સિદ્ધાંતો ઉપર કોંગ્રેસ ચાલી રહી છે અને આવતા દિવસોની અંદર પણ કોંગ્રેસ જે છે એ તમામ મહાનગરપાલિકાના પ્રમુખોએ રાજીનામું આપ્યું છે અને સંગઠનાત્મક રીતે મોટા પાયો પર ફેરફાર થશે કાર્યકર્તાઓને વાપસ ફોજ લગાડવામાં આવશે કારણ કે કોંગ્રેસે કોઈ દિવસ સિદ્ધાંતો સાથે સોદાબાજી કરી નથી ભારતીય જનતા પાર્ટી તો ચૂંટણી જીતવા માટે કશું પણ કરે છે ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાં જઈને પીડીપી સાથે સરકાર બનાવી શકે છે અફઝલ ગુરુને જે પોતાના ત્યાં ફોટો રાખે છે ઘરોમાં એની સાથે બેસીને મુખ્યમંત્રી બને છે ડિપ્ટી ચીફ મિનિસ્ટર ભાજપનો બનતું હોય છે આ ભારતીય જનતા પાર્ટી જે છે એ ઓવેસીને લઈને અહીંયા ઊભું કરી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટી સત્તા માટે એન કેમ પ્રકારે કશું પણ કરવા માટે તૈયાર હોય છે એટલે કોંગ્રેસ છે એ આજે કોંગ્રેસની જરૂર પડતી મહાનગરપાલિકાઓમાં છે પણ હું તમને ફરી કહેવા માગું છું કે વિરોધ પક્ષ તરીકે એ કહેવાની કોઈ જરૂર નથી કોંગ્રેસ છે અને કોંગ્રેસ વિરોધ તરીકે આવતી વિધાનસભા ચૂંટણી સુધી કામ કરશે અને વિધાનસભા ચૂંટણી જીતવા માટેનો પણ પ્રયત્ન કરશે આજે કોંગ્રેસના ઓછામાં ઓછા ગુજરાતની અંદર એક કરોડની આજુબાજુ કાર્યકર્તાઓને એના હમદર્દો છે તમામ જ અગાઉ વાત કરી તમામ તાલુકા તાલુકા સમિતિઓની અંદર એનું સંગઠન કામ કરી રહ્યું છે એટલે કોંગ્રેસ પોતાની શક્તિને તાકતને કોઈ દિવસ આ ટેમ્પરરી થોડીક જરૂર થયું છે આ નુકસાન એ અમારા માટે આઘાતજનક છે સ્વીકારું છું પણ ભારતીય જનતા પાર્ટી સમજી લેવું જોઈએ કે ભાઈ તમે હજુ મોંઘવારીની સામે બિલકુલ હારી ગયા છો લોકો મરી રહ્યા છે ત્રાઈ ત્રાઈ પુકારી દે છે સિલિન્ડરનો ભાવ ઉજુલા ઉજુલા કરીને એકવાર સિલિન્ડર આપી દીધું આજે સાતસો રૂપિયા સિલિન્ડર છે આજે સિંગ તેલ ક્યાં પહોંચી ગયું છે ડીઝલ પેટ્રોલ ક્યાં એની વાત કેમ નથી કરતા બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર તો આક્ષેપ ઘણા બધા થઈ રહ્યા છે પરંતુ તેની સાથે જે છ મહાનગરપાલિકાની આપણે વાત કરીએ છ છ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે એક પ્રચંડ વિજય થયો છે માત્ર માત્ર સુરતને વાત કરીએ કારણ કે સુરતમાં અત્યારે તો જે સત્યાવીસ બેઠકો હતી એ આમ આદમી પાર્ટીની જોડે ગઈ છે બીજી દરેક સીટો અત્યારે તો ભારતીય જનતા પાર્ટી પાસે છે અશોકભાઈએ પણ ક્યાંક અત્યારે તો જે સત્તા મેળવવા માટે કંઈ પણ કરી શકે છે ભાજપ તેને લઈને શું કહેશો સાથે હવે કેવા પ્રકારની કામગીરી ભારતીય

બીજી વાત કરી ભાઈશ્રી કે ભારતીય જનતા પાર્ટી વિજય તો મેં સૌથી પહેલાં જ કીધું કે અમે ક્યારે જીતનું ગૌરવ તો લઈએ જ ને ઓબ્વિયસલી લઈએ પણ ક્યારે અમે ઘમંડ નથી કર્યું જીતની સાથે અમે અમારી જીતને હંમેશા જવાબદારી સ્વરૂપે સ્વીકારી છે કારણ કે જીત મળી છે દેટ મીન્સ કે હવે જવાબદારી વધી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જો ક્યારેક હારે પણ છે તો એટલે કે બીજી ક્ષણે અમે કામે લાગીએ છીએ અમે જીત્યા છીએ તો પણ અમે અમે કામે લાગીએ છીએ ભારતીય જનતા પાર્ટી એ વિદ્યાર્થી છે જે પહેલા જ્યારે એડમિશન લે છે એટલે કે જ્યારે આપણે જે સ્ટડી શરૂ થઈ છે ત્યારથી લઈને છેક સુધી ડેલી અભ્યાસ કરે છે એટલા માટે એ સંપૂર્ણ સારી રીતે ટકાવારી લાવી શકે છે જ્યારે બીજા જે પણ પક્ષો છે એટલે કે કોંગ્રેસની વાત કરું તો અમે ક્યારેય છેલ્લી ઘડી એટલે પરીક્ષા જાહેર થાય કે ભાઈ ટાઈમટેબલ આવી ગયું એક્ઝામનું પછી અમે છેલ્લો મહિનો મહેનત નથી કરતા અમે આખું વર્ષ મહેનત કરી હોય છે એટલે અમને કોઈ ટેન્શન નથી હોતું કારણ કે અમે હંમેશા મહેનત કરતા આવ્યા છીએ એટલા માટે તમે વિચારો ભારતીય જનતા પાર્ટી વોર્ડ લેવલે શક્તિ કેન્દ્ર ઉપર અમે પહોંચ્યા છીએ અને ત્યાંથી અમે પેજ કમિટી સુધી પહોંચ્યા છીએ એટલે કેટલા નીચલા લેવલથી અમે કામ કરીએ છીએ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું જવાબદારી છે તો ચોક્કસથી ભાઈએ બીજી એલપીજી ગેસની વાત કરી હંમેશા કોંગ્રેસ આ કરતી રહે છે બે હજાર ને તેરમાં ગેસના બાટલાનો ભાવ એક હજાર ત્રેવીસ રૂપિયા હતો બરાબર અને ત્યારથી વધીને સાડા બારસો રૂપિયા સુધી એમની સરકારમાં ગેસના બાટલાનો ભાવ પહોંચેલો છે એટલે કોંગ્રેસ મહેરબાની કરીને એલપીજી ગેસના ટેન્શન ના લે તો સારું છે બાકી અત્યારે પરિણામ સરસ મજાના આવી રહ્યા છે અને એના માટે અમે જનતાના ખૂબ 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 આભારી છીએ ચોક્કસ એક બાજુ જે રીતે સવાલ તો ઘણા બધા થતા હોય છે અને દરેક વસ્તુની વચ્ચે એઆઈએમ આઈએમની વાત કરીએ પ્રતિકભાઈ એઆઈએમ આઈએમ જે અત્યારે જમાલપુરની વાત કરીએ કે પછી મક્તમપુરાની વાત કરીએ તેમાં જ એક સત્તા અત્યારે હાલ તો જમાવી રહી છે માત્ર ને માત્ર હૈદરાબાદની વાત કરીએ ત્યાં પૂરતી જે સીમિત હતી અને તેની સાથે રાજકારણમાં જે કહી શકાય કે ગુજરાતમાં જે એક એન્ટ્રી તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે અત્યારે કહી શકાય કે જે રીતે કોંગ્રેસ હોય કોંગ્રેસ હોય તેમને અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ રહ્યા છે એઆઈએમ કઈ રીતે જોઈ છો આ દરેક જનતા પાર્ટીની બી ટીમ કઈ રીતે તો નહોતું આવ્યું તો ભારતીય જનતા પાર્ટી જીતતી હતી ને હવે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે પણ જીતે છે દેશની એકમાત્ર પાર્ટી એવી છે એઆઈએમઆઈએમ બિહારમાં પણ લડી હૈદરાબાદમાં પણ લડી દેશની એકમાત્ર પાર્ટી એવી છે જેના પાર્ટીના નામમાં કોઈ ધર્મનો ઉલ્લેખ છે હવે તમે જુઓ કે એ પાર્ટીનો વેન્ડેટા એક જ છે કોઈ વિકાસના નામ પર મત નથી માંગતી એ મત અસ્દુદીન ઓવે એની પણ તમે ભાષા જુઓ તો એ શેના માટે માગે છે કે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ જોડે રહી નથી શકતા ગુજરાતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે ભાજપ મુસ્લિમોને ટિકિટ આપતી નથી એટલે એની જે વોટ બેંક છે કે જે કોંગ્રેસ એવો દાવો કરતી હતી કે અમારી વોટ બેંક છે એમાં ક્યાંક ને ક્યાંક સેન્ટ પડી જાય એટલે કદાચ એનું વિવરણ એવું થતું હોય કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે પણ મને લાગે છે કે આવનાર સમય કંઈક ને કંઈક આવ જ રહેવાનો છે અત્યારે હું ટેલી જોઉં છું તો કોંગ્રેસ પિસ્તાલીસ પર ને અધર્શ ઓગણચાલીસ પર એટલે હવે એ બંનેમાં પણ બહુ મોટો ફરક રહ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક આ બધી ચર્ચાઓ કરવા કરતા જો હવે કંઈ પાર્ટી આવે છે એનાથી બહુ મોટો ફેર નથી પડતો પણ ગુજરાતમાંથી શું જાય છે શું ગુજરાતમાંથી પ્રદૂષણ જતું રહેવાનું છે શું આપણા અર્બન હેલ્થ સેન્ટરની જે ખાસ્તા હાલત છે એ સુધરી જવાની છે શું કોર્પોરેશનની લાઇબ્રેરીઓ સારી થઈ જવાની છે શું પ્રોપર ટેક્સ ઘટી જવાના છે કે આવી જ રીતે ફરી પાછી નવી પાર્ટી આવશે આપણે એના મેનિફેસ્ટોની ચર્ચા કરીશું અને મુદ્દાઓ યથાસ્થાને રહેશે હજી પણ આપણે સમજવું જોઈએ યજ્ઞજી કે આ માત્ર પિસ્તાલીસ ટકા મતદાન હતું એટલે બાવીસ કે ત્રેવીસ ટકા બહુમતીના આધારે આ પાર્ટી ચૂંટણી જીતી છે એટલે બીજા અઠ્યોતેર ટકા લોકોની તો હજી માંગણીઓ જ બિલકુલ બિલકુલ ક્યાંય સ્થાનિકોના પ્રશ્નો યથાવત જ જોવા મળી રહ્યા છે સાથે જે રીતે ઈઆઈએમ આઈએમની વાત કરીએ મેં અમે પ્રતિકભાઈને પણ એ જ પૂછ્યું કે અત્યારે ગુજરાતમાં એન્ટ્રી અને કોંગ્રેસ એમ કહી રહી છે ને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો કારણ કે ગુજરાતમાં જે એન્ટ્રી એ બહુ મહત્ત્વની પહેલાં પણ જોવા મળતી હતી અસ્તુદ્દીન ઓવૈસી ખુદ આવ્યા રોડ શો કર્યો અને તેમાં પણ અત્યારે તો બે બે પેનલો તેમની જીતી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કઈ રીતે તમે આના જોઈ રહ્યા એટલે પેલો ધુમાડો તો ત્યારે જ હોય ને થોડી આગ લાગી હોય તો ધુમાડો નીકળે એટલે બહુ બધા કારણો છે એને ભાજપની બી ટીમ કહેવાના અહીં પેલો બિચારો રંગીલા શ્યામ રંગીલા સો રૂપિયા પેટ્રોલને એને લાયક ભાવ અપાવડાવ્યો એને એને યશ અપાવ્યો અને બહુ સારું કહેવાય ને સો રૂપિયા તો હોવા જોઈએ ને આવડો મોટો પ્રગતિ કરતો હોય દેશ એવી એને બિચારાએ સરસ મજાની વાત કરી તો એને પેલો પેટ્રોલ પંપ પંપવાળાએ અને પેટ્રોલ આપનારી ઓઇલ કંપનીની સામે કેસ કરી દીધો અને એની સામે આ ઓવાયસીને એનો ભાઈ કેવો બફાટ કરે છે એને એક દિવસ ભાજપની સરકાર બહાર રહેવા દે ખરી બિંદાસ ફરે છે બધે ફરે છે વિમાનોમાં ફરે છે હેલિકોપ્ટરમાં ફરે છે રિસોર્સિસ છે એના સીબીઆઈ ત્યાં બી આંટો મારવા નથી જતી બધે પહોંચી જાય છે એટલે બહુ બધા કારણો છે જેને કારણે શંકા જાય પુરાવા તો આપણી પાસે નથી પણ હવે અને જે કંઈ કરે છે એનું રાજકારણ એ નુકસાન કોંગ્રેસને કરે ભાજપને ફાયદો કરે છે બહુ સ્પષ્ટપણે છે એટલા માટે એની બી ટીમ કહીએ છીએ એટલે હવે એ એને અમે ટીમ નથી એ સાબિત કરવાની જવાબદારી એમાં એમની છે એ પોતાની રીતે કરતું કદાચ એટલા માટે ગુજરાત આવી હશે અને એવું એને એવી કોશિશ કરી છે કે અમે ભાજપને નુકસાન કરી રહ્યા છે એવું જો સાબિત કરીએ તો આ અમારું અમારી પાસે જે લેબલ લાગે છે જતું રહે એટલે આવી ચર્ચા થવાની છે પણ આવી હતી જ શંકા કે થશે અને મને લાગે છે ભરૂચમાં પણ કંઈક આવા જ પરિણામ આવશે કારણ કે એ કોઈ એકાદ લોકલ પરિબળની સાથે પણ ગઠબંધન કરતું હોય છે અને એનો એનો ફાયદો મળતો હોય છે એટલે ત્યાં પણ મને લાગે છે એની હાજરી દેખાશે બાકીના શહેરોમાં નથી દેખાય અમદાવાદ પૂરતી દેખાય છે એટલે આ બધા પરિબળો પરિબળોમાં આવું થશે અને એને આ વાત આવી રીતે કહેવામાં આવશે એ બહુ સ્પષ્ટપણે છે પણ પ્રતિકે જે બીજી વાત કરીએ ચિંતાજનક તો છે એટલે તમે એક એની એક તરફનું તૃષ્ટિકરણ થતું હોય એની સામે બીજા પ્રકારનું તૃષ્ટિકરણ કરનારો પક્ષ આવે અને મતદારો એના તરફ વળે તો આપણા બધા માટે બહુ દુઃખની વાત છે બધા નાગરિકોએ બધા ધર્મના બધી જ્ઞાતિના નાગરિકોએ એનાથી બહાર આવીને આપણા સમસ્યાઓનું તુષ્ટિકરણ થાય આપણી બેઝિક નીડનું તુષ્ટિકરણ થાય એ તરફ વિચારતા થાય એ આપણો હેતુ છે અને એમાંથી જ આપણે એટલા માટે સતત આવું કરનારાને આપણે ટીકા કરીએ છીએ કે જ્ઞાતિ જાતિ ધર્મના આધારે તમારા તુષ્ટિકરણને કારણે તમે રાજી થઈ જાઓ છો એ ન થાવ અને તમારી સમસ્યા તરફ જાઓ તો તો રાજકીય પક્ષોને તો ફરજ પડશે તરત જેવા તમે વિચારશો કે કામને આધારે વોટ પડે છે તો આ જ રાજકીય પક્ષો કામ કરશે એટલે પણ જ્યાં સુધી પણ તમે પોતે જ આવી રીતે મત આપવા તૈયાર હો તો રાજકીય પક્ષો શા માટે તમારા કામ કરે એ કામ કરવામાં સમય નથી બગાડતા તમારા તમને તમારું બ્રેઇન વોશ કરવામાં સમય બગાડે છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની જે એઆઈએમ આઈએમ ઉપર ચર્ચા વિચારણા કરતા હતા સાથે જ અશોકભાઈ એક સવાલ એમાં ઇન્કલુડ કરવા માંગીશ કે અત્યારની પરિસ્થિતિમાં ચોક્કસથી કોંગ્રેસને પોતાની જે કામગીરી કરી અને તેની સાથે હવે કેવી રીતે સશક્ત વિપક્ષ તરીકે સામે આવશે અને લોકોની સાથે કામગીરીમાં જોતરાશે આપને સમક્ષ એ એક નાનકડી વાત કરી દઉં પછી તમારા પ્રશ્ન ઉપર આવું કે ઓવેસી ભાજપની બીજ ટીમ છે એ લગભગ પ્રસ્થાપિત થઈ ચૂકેલો છે કારણ કે જ્યાં જ્યાં ઓવિસી જાય છે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળે છે અને એને મજબૂતી મળે છે કારણ કે મેં અગાઉ તમને વાત કરી કે કોમવાતનો મુકાબલો કોમ કરવાની જે કોશિશ થાય તો બંને કોમ મજબૂત થાય છે અહીંયા જો ઓવેસી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સામે બોલે તો ત્યાં ભાજપને હિન્દુત્વ માનનારા લોકો અહીંયા ભેગા થાય અને એ મુસ્લિમ તરફી વાત કરીએ તો મુસ્લિમો અહીંયા ભેગા થાય એટલે જે ધ્રુવીકરણ છે જેને કહેવાય રિલિજિયસ ધ્રુવી પોલરાઇઝેશન એનાથી મધ્યમાર્ગી જે પક્ષો હોય છે બીજા એને નુકસાન થાય છે જે કોમવાદમાં માને છે નુકસાન થાય છે કોમવાદી પક્ષોને લાભ થતું હોય છે હવે હૈદરાબાદથી બહાર નીકળીને બિહારમાં શા માટે ગયા બંગાળમાં જવાના ગુજરાતમાં શું કરશે એમની પાર્ટીની આગળ મુસ્લિમીન નામ છે એટલે એક ધર્મ સાથે સંકળાયેલો રાજકીય પક્ષ હોય માની લો કે અમદાવાદની અંદર પંદર ટકા મુસ્લિમ હોય કે વીસ ટકા મુસ્લિમ હોય તો એમનું કોર્પોરેશન આવી જવાનું નથી ગુજરાતમાં સાડા નવ ટકા મુસ્લિમો છે ગુજરાતમાં એમની સરકાર બનાવવાની નથી દેશની અંદર કુલ ચૌદ ટકા મુસ્લિમો છે દેશમાં સરકાર બનાવવાની નથી તો શું મકસદ છે એમનું એટલે મકસદ આ છે કે મુસ્લિમોમાં કોમ બાદ ઊભું કરો તો સામે હિન્દુ કોમ મજબૂત થાય અને ભાજપને લાભ થાય એટલા માટે આપણે કહી શકીએ છીએ કે બી ટીમ છે હવે બીજો આપનો જે પ્રશ્ન છે એ બાબતમાં સૌથી પહેલાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બને ચુસ્ત દુરુસ્ત બને સાચા લોકોને કામ મળે એ બધા કામોની સાથે સાથે પ્રજાના પ્રશ્નોને આઈડેન્ટિફાઈ કરીને જે આઈડેન્ટિફાઈ કરેલા પ્રશ્નો છે પણ તાત્કાલિક પ્રશ્નો જે છે દાખલા તરીકે મોંઘવારીનો બહુ મોટો પ્રશ્ન છે લોકો પીસાઈ રહ્યા છે બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે લોકડાઉનના કારણે લગભગ ગુજરાતની અંદર પાંત્રીસ લાખ લોકો કામદારો બેરોજગાર થયા હતા એમાંથી ફક્ત આઠ લાખ લોકો પાછા કામ ઉપર આવ્યા છે બાકી પચીસ અઠ્ઠાઇસ લાખ લોકોને હજુ સુધી કામ મળ્યું નથી બેરોજગારી ચરમસીમા પર છે તો મોંઘવારી અને બેરોજગારી અને ગેરવહીવટ અને સૌથી મોટો સૌસો પ્રશ્ન છે ભ્રષ્ટાચારનો ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે કોઈ પણ કોર્પોરેશન એવી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈપણ ટેન્ડર બના કટકીથી નીકળતું નથી રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે એટલે આ બધા પ્રશ્નો લઈને કોંગ્રેસ જે છે એ પોતાના સંગઠનને મજબૂત કરીને અને આંદોલનાત્મક કાર્યવાહી કરશે શ્રદ્ધાજી એક જો સ્થાનિકોના પ્રશ્નો તો આપણે યથાવત જોવા મળ્યા હતા કારણ કે જ્યારે ચૂંટણી પહેલાંની વાત કરીએ ચૂંટણી પહેલાં પણ સ્થાનિકો દ્વારા જે ઘણા બધા પ્રશ્નો જે મૂકવામાં આવ્યા હતા પાણીને લઈને રોડ રસ્તાને લઈને તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે કાર્ય કરશે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જીત તો હાંસલ કરી લીધી છે ચોક્કસથી વિકાસ છે ને હંમેશા વિકાસની વ્યાખ્યાની ચર્ચા થતી હોય છે તો વિકાસની એક વ્યાખ્યા જો મારી રીતે હું કહું ને તો વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે એ એમાં ક્યારે પૂર્ણ વિરામ ન હોય વિકાસ થઈ ગયો એવું આપણે ન કહી શકીએ વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે જ્યાં પણ તમે કહો છો કે ભણી ઘણી બધી જગ્યાએ અટકેલી કાંઈ વસ્તુ છે કે કાંઈ કરવું છે તો એ તો વિકાસ તો થતો જ રહેવાનો છે ઘણી બધી વખત એ પ્રશ્નો આવે કે આમ નથી થયું તેમ નથી થયું તો થયું જ છે ગુજરાત તમે જુઓ વિકાસશીલ રાજ્ય છે ફોક્સના રિપોર્ટ પ્રમાણે તમે જુઓ તો અમદાવાદ પણ સતત વિકસતું શહેર બનીને આવી રહ્યું છે એટલે આપણે વિકાસ તો કરી જ રહ્યા છીએ જ્યાં પણ હજુ પણ વિકાસ બહુ મજબૂત શું કારણ કે ગુજરાતનો વિકાસ વણથંભ્યો છે અને વણથંભ્યો જ રહેવાનું છે જો ઘણા બધા કાર્યો કરવાના છે અમે ક્યારે એવું કહેતા જ નથી કે અમે કરી લીધું અમે હંમેશા એવું જ કરીએ છીએ કે સતત કરતું જ રહેવાનું છે હજુ પબ્લિકની જનતાની જે પણ અપેક્ષાઓ છે એના પર ખરા ઉતરવાના અમે હંડ્રેડ પર્સન્ટ એફર્ટ નાખવાના છીએ ભાઈએ વાત કરી ઓવેસી જે પાર્ટી આપણે એની વાત કરી રાઈટ તો અમે છે ને હંમેશા રાષ્ટ્રવાદ કહેતા હોય છે એ લોકો જ અમારા ઉપર આ આક્ષેપ રાખતા હોય છે કે ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દા સાથે લડતું હોય છે અને બની શકે કારણ કે જે કોંગ્રેસ આમાં શું હોય ભાઈ જેની આંખમાં પીડીઓ હોય ને એ બીજાને આપણને બધા પછી પીડા જ દેખાય એટલે કોંગ્રેસ હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ રમતું આવ્યું છે કોંગ્રેસ હંમેશા કોમ્યુનિટી બેઝ એટલે એટલે એના મગજમાં આવે જ કે ભાઈ આ ભાજપની બી ટીમ છે એ બહુ સ્વાભાવિક છે કારણ કે એ એવી રીતે રમ્યું છે હું આ રીતે રમી છું એટલે મને ખબર છે સામે વાળું આ રીતે રમે એટલે એમના મગજમાં આવું બધું આવી શકે એમાં અમને વાંધો નથી નથી કારણ કે આ એમની મગજની ઉપજ છે એની સાથે અમે બિલકુલ વાત તો તમે વિચારો રાષ્ટ્રવાદના મુદ્દા સાથે અને અશોકભાઈની એક વસ્તુ સાથે અહીંયા હું સહમત છું કે આ જે છે એ પાર્ટી કોમ્યુનિટી બેઝ પાર્ટી છે અને તમે વિરોધ પક્ષ તરીકે અમે પણ નથી ગણતા કારણ કે એમણે બહુ નિશ્ચિત પોતાની સીટો ઉપર જ એ ચૂંટણી લડ્યા છે અને ખાસ એમણે જે કીધું કે કે ભાઈ જે શું કહેવાય કોમ્યુનિટી જે તૃષ્ટિકરણની રાજનીતિ આપણી કહી શકાય એમાં એ રમવા આવ્યા છે તો એ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે કોંગ્રેસ પાસેથી શીખ્યા છે એટલે આ તો નહીં કહેવાય મેરી બિલ્લી મુજે છે મ્યાવું જેવું થઈ શક્યું હોય એટલે મેરી બિલ્લી મુજે છે મ્યાવું મેરી બિલ્લી આ થયું એટલે સ્વાભાવિક છે કે આ તો યાર મારું બેટું યાર આ તો અમારું અમારા પગમાં આવ્યું કોંગ્રેસને અત્યારે થયું કે આ તો અમારું અમારા પગમાં આવી ગયું એટલે એમના પગમાં આવ્યું છે એટલે હવે ગમે તેમ કરીને અમારી બી ટીમ તરીકે જાહેર પણ આ કોંગ્રેસના મગજની ઉપજ છે તો એક બાજુ જે રીતે સ્થાનિક સ્થાનિક સ્તરેની ચૂંટણીને આપણે વાત કરીએ છીએ છ મહાનગરોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે પ્રચંડ જીત સાથે તો આગળ વધી છે પરંતુ તેની સાથે જે સ્થાનિકોના પ્રશ્નો તો હજુ પણ યથાવત છે તેને કઈ રીતે સોલ્વ કરે છે તે તો જોવાનું તે તો હવે જોવાનું જરૂર તેની સાથે અશોકભાઈજી તમે કંઈ કહેતા હતા હું એમ કહેતો હતો કે બેન જે વાત કરી રહ્યા હતા હવે અમદાવાદમાં એકસો બે વન વન નાઇન્ટી ટુ બેઠકોમાંથી એક સીટ પણ મુસ્લિમને આપી નથી પોતાને નેશનલ પોલિટિકલ પાર્ટી કહે છે કે અમે રાષ્ટ્રીય પક્ષ છીએ અને રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ તો રાષ્ટ્રની વ્યાખ્યા શું છે ભાઈ તમારા મનમાં રાષ્ટ્ર એટલે એક નિશ્ચિત ભૂગા પર રહેનારા તમામ ધર્મો જ્ઞાતિઓની કલ્ચર એક હોય એને રાષ્ટ્ર કહેવાય છે હવે બીજી તરફ એમ કહેવામાં આવે છે ઓવેસી તરફથી કે મને હિન્દુઓના વોટ નથી જોઈતા ભાજપ તરફથી કહેવામાં આવે છે કે અમને મુસ્લિમોના વોટ નથી જોતા બંને એકબીજાના ધર્મનું નામ લઈને અને પોતપોતાના ધર્મના વોટોને કન્સોલિડેટ કરતા હોય છે આ તુષ્ટિકરણ નથી સૌથી મોટું તુષ્ટિકરણની નીતિ તો ભાજપ ચાલી રહી છે આજે ક્યાં છે વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિર બનાવનારા આજે રામ મંદિરનું આખું ઠેકો જે છે ભારતીય જનતા પાર્ટી લઈને બેસી ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એના ખાવાના દાંત જુદા અને ચાવાના દાંત જુદા હોય છે એક બાજુ જોઈ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ દરેક વસ્તુ તો અત્યારે સામે તો આવતી હોય છે વિશ્વ હિન્દુ પરિષદના રામ મંદિર પરંતુ સ્થાનિકોના મુદ્દા જે આપણે પહેલા પણ જોતા હતા અને અત્યારે હાલ પણ જોયું છે બીજી બાજુ જે રીતે એક સવાલ એક દિલીપભાઈએ પૂછવા માંગીશ કે આ દરેક વસ્તુ જે આપણે જોઈ સ્થાનિકોના મુદ્દાઓ પર પણ આપણે જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત થઈ હતી ત્યારથી અત્યાર સુધી આપણે સ્થાનિકોના પ્રશ્નો પર જ ચર્ચા વિચારણા કરી પરંતુ અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કંઈક અલગ જ વસ્તુનું થતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે શું લાગી રહ્યું છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત તો થઈ છે આગળ નહીં તો દુનિયા તો રાબેતા મુજબ ચાલ્યા કરશે આમાં ચાલે છે દુનિયા અને આવી રીતે ચાલશે જે વિસ્તારોમાં કામ થાય છે ત્યાં થયા કરશે અને જે વિસ્તારો બિચાર વંચિત છે વર્ષોથી એ વંચિત જ રહેવાના છે એમાં કંઈ ફરક પડવાતો નથી ને પેલું વાક્ય મારું બહુ પ્રિય છે કે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે પણ એના પર મારા પેટર્ન નથી એટલે શ્રદ્ધાબેન કવડ વાપરી શકે છે પણ એ વાત સાચી છે વિકાસ તો છે તમારી પાસે બજેટ હોય એટલું તમે કામ કરવાના છો પણ તમે જે કામ કરો એની એફિશિયન્સી કેટલી છે એમાં કેટલા પૈસાનો વેડફાડ થાય છે આ બધા મુદ્દા છે ને એ નાગરિકો ત્યાં સુધી જવાનું છે રસ્તા તો અમુક થવાના છે અમુક શાળાઓ બનશે અમુક દવા બધે એક પ્રક્રિયા છે એ વાત બહુ સાચી છે દાખલા તરીકે હું આ નાના નાના મુદ્દા નાગરિક અને અગાઉ જે હતું નકરા બાકડા બનાવે મેં વારે વારે કીધું છે ચારે બાજુ નકરા બાકડા 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 જાતું હોય બિલકુલ બિનઉપયોગી બાકડા મારા પૈસાના બાકડા અને નામ લખ્યું હોય કોર્પોરેટરનું હોય એવું શેનું ચાલે અને આવું ચાલે છે પછી પછી સોસાયટીમાં ઇન્ટરનલ રોડ બનાવ્યા એમાં પૈસા સોસાયટી પોતાની રીતે બનાવશે ભાઈ બધા એટલા બધા ગરીબ સોસાયટીવાળા નથી કે એને જરૂર પડે એમાં નામ તો લખી ન શકાય એટલે એ યોજના તરત બંધ કરી દીધી હવે બધી સોસાયટીમાં કસરતના સાધનો મૂકશે એ કસરતના સાધનો જે બનાવે છે કમાશે પુષ્કળ મારા પૈસા મારા સોસાયટીમાં કસરતના સાધન આવશે અને નામ કોર્પોરેટનું લખેલું હશે એટલે આજે વેડફાટ છે આ બધા મુદ્દા છે આપણા પૈસા વેડફાઈ જાય છે તમે યોગ્ય રીતે કામ કરો રસ્તા વારે વારે બનાવવા પડે છે તમારે થોડી નવો બને અને તોડી નાખે છે આ બધી બાબતો એવી છે ફૂટપાથ દાખલા તરીકે છે ને એક કલ્પના કલ્પનાથી કે ફૂટપાથ બનાવવી જોઈએ હું ચેલેન્જ કરીને કહું છું ફૂટપાથ ઉપર ફરી વળો કયો ફૂટપાથનો શું ઉપયોગ થાય છે બિલકુલ એનો દુરુપયોગ થાય છે અને બધા જ પૈસા ફૂટપાથમાં વેડફાઈ જાય છે અને સુશોભનમાં જતા રહે છે આ આપણી પ્રાયોરિટી નથી આ બધા મુદ્દાની ચર્ચા પાલિકાઓમાં થવી જોઈએ એ નથી થતી નાગરિકોની તાલીમ નથી જેને તાલીમ આપવાની છે જે ઓપિનિયન મેકર છે એ લોકો પણ આ કામ બહુ સફળતાપૂર્વક કરી શકતા નથી વિપક્ષ પણ આ મુદ્દાને

યથાવત દરેક વસ્તુ જોવા મળી છે આપણને માત્ર ને માત્ર જે પક્ષની જે હાર અને જીત મતદાન એ દરેક વસ્તુ પરંતુ સ્થાનિકોના પ્રશ્નો તો એના એ જ યથાવત જ જોવા મળતા છે ક્યાંક હવે પ્રકાશ તેની ઉપર પડે તે પણ જરૂરી બની ગયું છે દિલીપભાઈ હમણાં જે વાત કરી ને એટલે દિલીપભાઈ તમે જે કીધું ને મેં હમણાં એક જગ્યાએ ચર્ચા ચાલતી તે હું કીધું કે અમદાવાદમાં બેનરો લગાવે છે કે ધારાસભ્યો નથી આ બાંકડા સભ્યો છે અને આ કોર્પોરેટર નથી આ રોટેટર છે તો એક ધારાસભ્યોનો મારા પર ડિબેટ પછી ફોન આવ્યો કે તમે આવું સ્ટેટમેન્ટ બોલ્યા છો પણ અમે તો જે નગરજનોની જરૂરિયાત હોય છે ને એ પ્રમાણ કરીએ છીએ એટલે નાગરિકોએ કીધું બાંકડા મૂકો તમે મૂકાય એમાં તમને શું વાત હોય એટલે આપણે એવું માની લઈએ કે આપણા નગરજનોને એટલે બધા બાંકડા ઉપર વ્યસ્ત રાખવા એ લોકો માગે છે કે અમે બાંકડા આપીએ ત્યાં તમે બેસો એનાથી આગળ તમે વધો નહીં પણ મૂળ ટુ બી સિરિયસ નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું તમામ દર્શકોને પણ કહેવા માગું છું કે જો આ કોર્પોરેટર બન્યા પછી આ ભારત સરકારે અને રાજ્ય સરકારે સરસ નગર બિલ પાસ કર્યું છે એ બિલ મુજબ આ કોર્પોરેટરોએ પણ કોઈ પણ કામ કરવું હોય તો જિલ્લા સંકલન સમિતિ બનાવવી પડે છે વોર્ડ સંકલન સમિતિ બનાવવી પડે છે અને વાઇઝ ઝોન સંકલન સમિતિ બનાવવી પડે છે તો તમારી વિસ્તારના સારી સારી સોસાયટીના જે શિક્ષિત યુવાનો છે અથવા તો શિક્ષિત લોકો જે ચેરમેન હોય છે એ લોકો આ સંપર્ક કરો અલગ અલગ સમિતિમાં પોતાની જાતને એંગેજ કરવાનો પ્રયત્ન કરો અને આ યુવાનો પણ તમારા વિસ્તારના જે ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવે છે એ લોકો પ્રચાર માટે આવ્યા જ હશે તમારા ઘરે તમે એમને રવિવારે તમારી સોસાયટીમાં બોલાવો જાહેર મિટિંગ લો ને તમારી શું જરૂરિયાત છે એમને કહો કેમ કે ધારાસભ્યોનો બહુ સરસ જવાબ છે અને કોર્પોરેટરનો સરસ જવાબ છે કે જેટલી જરૂરિયાત છે એટલું અમે કામ કરીએ છીએ જરૂરિયાત નથી એ નથી કરતા ને એટલે તો આટલી પ્રચંડ બહુમતી અમે ચૂંટાઈને આવીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણી જરૂરિયાતો આપણે એમની સમક્ષ લાવવી પડશે એમની પાસેથી આપણે બજેટનું વિવરણ માગવું પડશે અલગ અલગ લાઇબ્રેરીમાં કેમ મ્યુનિસિપાલિટીના બજેટ ઓનલાઈન નથી મૂકતા જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સારું ઇનિશિએટી લીધું છે કે એક સરસ એપ્લિકેશન બહાર પાડી છે અત્યારે જે પણ વસ્તુ તમે જોવા માંગો એ ની એપ્લિકેશન પર જોઈ શકો છો ઇન્ડિયન બજેટ પણ આ વખતે એપ્લિકેશન થ્રુ લોન્ચ થયું તો મારા જેવા આંકડાશાસ્ત્રીઓ ડેટા સોફ્ટ કોપીમાં લઈને એનું અલગથી એનાલિસિસ પણ કરી શકે છે તો કેમ નહીં આપણું જે નવ હજાર કરોડનું બજેટ છે એનું પણ આપણે વિશ્લેષણ કરતા થઈએ અને તો મને લાગે છે કે આવનાર સમયમાં જ્યાં સુધી એકાઉન્ટેબિલિટી નહીં આવે તમે જુઓ કે આપણા ઘર ખર્ચનો પણ આપણા દાદા દાદીઓ હિસાબ રાખતા હતા ને એટલા માટે કોઈ દિવસ ઘરમાં પૈસા ખૂટતા નહોતા તો આપણે પણ આ જે વિકાસ છે જેને આપણે દેવાદાર વિકાસ કહીએ છીએ આપણે જીડીપીના દસ ગણા રૂપિયા તો આપણે બહારથી લઈએ છીએ અને પછી દેશનો વિકાસ થાય છે તો ક્યાંક ને ક્યાંક એની અકાઉન્ટેબિલિટી કરીએ તો મને લાગે છે કે આવની આવનાર ચૂંટણી હું આશા રાખું કે કોર્પોરેટરોના હિસાબ ઉપર આપણે પ્રચાર કરાવડાઈએ તો મને લાગે છે કે આ ગુજરાતનો ખરા અર્થમાં વિકાસ થશે બિલકુલ ખરા અર્થમાં વિકાસ એ ઘણો જરૂરી છે કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી કોઈ અન્ય જે વિધાનસભાની ચૂંટણી હોય તેમાં વાતો કરવામાં આવે છે કે ના દરેક પ્રકારનો વિકાસ કરવામાં આવે છે પણ હવે શું હવે ભારતીય જનતા પાર્ટી એમ જ કહેતી હતી કે ના વિકાસ હજુ પણ ચાલશે કરતા રહીશું જે શ્રદ્ધાજીએ પણ કહ્યું કે ના અમે નિરંતર વિકાસ જે અત્યારે તો કરતા રહ્યા છે અમે એમ નથી કીધું કે ના વિકાસ થઈ ગયો છે હજુ પણ કરવાની તેમના દ્વારા વાતો કરવામાં આવે પણ આ ચોક્કસથી જે સ્થાનિકોએ એક ક્યાંક વિશ્વાસ એક બતાવ્યો છે તો શું હવે સ્થાનિકોના મુદ્દાને લઈને કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે કે પછી અન્ય આક્ષેપ પ્રત્યે આક્ષેપ જ જોવા ના ચોક્કસી ભાઈએ એક બહુ સરસ વાત કરી કે ભાઈ જે પણ એજ્યુકેટેડ લોકો છે કે જે છે 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 સેક્રેટરી તો ક્યાંક આ વસ્તુ સાથે હું પણ કે આજની જે યુવા પેઢી છે જે એજ્યુકેશન છે જ્યાં તો એ લોકોએ પણ ક્યાંક ભલે તમે સીધી સીધા ડાયરેક્ટ નથી આવી શકતા કદાચ ના આવવા માંગતા હોવ તો પણ ઇનડાયરેક્ટ પણ એ લોકોએ પણ રાજકારણમાં રસ લેવાની જરૂર છે જેમ ભાઈએ કીધું કે એ લોકોએ પણ અવેર થવાની જરૂર છે એ પણ એ લોકોએ પણ થોડા જાગૃત થવાની જરૂર છે તો એ લોકો પણ જો જાગૃત થઈને કોર્પોરેટર સાથે કમિટી બનાવે તો એમની જરૂરિયાતો એ સીધી કહી શકશે કે ભાઈ આ જરૂર છે અને જેમ એમણે કીધું કે જે નથી જરૂર તો એ પણ એ કહી શકશે કે ભાઈ આ આપણે ખાલી ખાલી નથી જરૂર તો આમાં આપણે નથી કરવું ઇન્વેસ્ટ તો એ એ મને એ વાત સાથે હું બહુ સહમત છું કે ભાઈ આજના જે પણ શિક્ષિત લોકો છે યુવા લોકો છે એ પણ રાજકારણમાં સીધા નહીં ડાયરેક્ટ નહીં રીતે પણ રસ લેવાની જરૂર છે જેનાથી કોર્પોરેટરમાં જ એ લોકોમાં જ સુધારો આવશે અને આ રીતે તો આપણે જોઈએ તો આપણું સ્તર ઊંચું આવવાનું છે એટલે એ વાત સાથે સહમત છું બીજી અશોકભાઈએ એક વાત કરી હતી કે એકસો ને બાણુસિત અમદાવાદમાં જે છે એમાંથી એક પણ મુસ્લિમને નથી આપી રાઈટ

પણ અહીંયા પરિણામ તમે જોઈ શકો છો પરિણામ તમે જોઈ શકો છો ભાઈ 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 આ એજ ભારતીય જનતા પાર્ટી છે જેની દરેકે દરેક યોજનાઓનો લાભ દરેકે દરેક કોમ્યુનિટીના કોમ્યુનિટીના લોકો લઈ શકે છે કોરોના કાળમાં અમદાવાદની દરેકે દરેક ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ પણ ધર્મના લોકોએ એટલી જ સહાય લીધી છે એટલું જ કર્યું છે ત્રિપલ તલાક ત્રિપલ તલાક જેવા સેન્સિટિવ મુદ્દાને એ મહિલાની મહિલાઓની વાત આજ ભારતીય જનતા પાર્ટીએ વિચારી છે ભાઈ મારા એટલે તમે એવું કહેશો જ નહીં અને રામ એમણે રામ મંદિરની પણ વાત કરી તો આ એ જ કોંગ્રેસ છે કે જે આ એ જ કોંગ્રેસ છે કે જેમણે જન્મ જ નતોમ મંદિર ની આપણે વાત નથી કરતા શ્રદ્ધાજી શ્રદ્ધાજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ અશોકભાઈ અશોકભાઈ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં કોઈ અન્ય મુદ્દા ઉપર અન્ય મુદ્દાઓ પર કોઈ ચર્ચા વિચારણા યથાવત ન હોવી જોઈએ કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે સ્થાનિકોના મહત્વના મુદ્દા છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની તો જીત થઈ ગઈ છે પરંતુ એની સાથે હવે કેવા પ્રકારનો વિકાસ કરવામાં આવશે તે તો હવે જોવાનું છું તેની સાથે શ્રદ્ધાજી આપનો આભાર અશોકભાઈ દિલીપભાઈ અને પ્રતિકભાઈ આપ સર્વનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તેની સાથે જે રીતે સ્થાનિક સ્વરાજના જંગમાં આપણે ચર્ચા વિચારણા તો કરતા હોઈએ છીએ તેની સાથે આ વખતે છ મહાનગરપાલિકામાં જે ભાજપની પ્રચંડ બહુમતી આવી છે તો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવા પ્રકારના કાર્યો કરવામાં આવે સાથે કોંગ્રેસ હવે કેવું સશક્ત વિપક્ષ તરીકે આગળ આવે છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી એઆઈએમ આઈ એમ અને બી તેમના દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તો હવે જોવાનું રહ્યું આ સાથે જ અમારા સહયોગી સ્મિત અમારી સાથે જોડાઈ ગયા છે સ્મિત ઓવાટેયુ નગરપાલિકાની ચૂંટણી છે તેની મતગણતરીમાં થઈ રહી છે અને તેનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ ગયું છે જે છ મહાનગરપાલિકા છે ત્યાં બધે જ ભાજપનો ભગવો લહેરાયો છે તેમ કહી શકાય ત્યારે દરેક જગ્યાએ જે કોંગ્રેસ છે એટલે કે કોંગ્રેસના સુપડા સાફ થયા છે તો આ સાથે અમદાવાદમાં જે જમાલપુરનો વોર્ડ છે જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને ની જે આખી પેનલ છે તે ત્યાં જીતી છે તો આપણે કહી શકીએ કે અમદાવાદના જે કોર્પોરેટર્સ છે તેમાં હવે એઆઈએમઆઈએમના કોર્પોરેટર્સ પણ જોવા મળશે તો આ જે દરેક જગ્યા છે ત્યાં ભાજપનો ભગો લહેરાયો છે વાત કરીએ સુરતની તો સુરતમાં જે આપ છે તેણે વિરોધ પક્ષ તરીકે એન્ટ્રી મારી છે અને આપ જે છે તેને સત્યાવીસ જેટલી આપ જે છે તેને વિરોધ પક્ષ તરીકે એન્ટ્રી મારી છે તો આ જ રીતે જે છ મહાનગરપાલિકા છે તેનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જ્યાં દરેક મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત અને જામનગરમાં ભાજપનો બહુમતી સાથે વિજય થયો છે અને જે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ ભાજપને બહુમતી મળી છે ત્યાં કોંગ્રેસમાં જે ઉમેદવારો છે તેમાં કોંગ્રેસનો જે ગઢ ગણાતો હતો જમાલપુર ત્યાં એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે અને એઆઈએમઆઈએમના કોર્પોરેટર પણ હવે અમદાવાદમાં જોવા મળશે તો વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારો રિકાઉન્ટિંગની માંગ સાથે કેટલીક જગ્યાઓ પર હોબાળો પણ કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસને કારમ્યા પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે તો જે છ મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં ભાજપનો બધા જ જે મહાનગરો છે ત્યાં ભગવો લહેરાયો છે તેમ કહી શકાય તો વાત કરીએ જમાલપુરની તો જમાલપુર જે છે તેને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો અને ત્યાં એઆઈઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે ભાજપનો જે ભવ્ય વિજય થયો છે ત્યારબાદ ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો છે મતગણતરીનો દિવસ હતો છ મહાનગરપાલિકા લગભગ પચીસ કે તેનાથી પણ વધુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીએ સત્તા દ્વારા સેવા કરવાનો જે મંત્ર અપનાવ્યો હતો એના કારણે મતદાર ભાઈ બહેનોમાં જે વિશ્વાસ ઊભો કર્યો હતો એના કારણે ફરીથી આ વખતે પણ ગુજરાતમાં સૌ મતદાતા ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટીને ફરીથી તક આપી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ જે રીતે ગુજરાતની કાળજી લેવામાં આવે છે જે રીતે અનેક યોજનાઓ દ્વારા ગુજરાતને આગળ વધારવાનો પ્રયત્ન થાય છે અને એના કારણે લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ પણ છે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે અનેક લાભાર્થી લાભ લાભાર્થીઓ માટેની યોજનાઓ જાહેર કરે છે એનો લાભ લાભાર્થીઓને અપાવે છે એના કારણે પણ લોકોમાં એક વિશ્વાસનું સારું વાતાવરણ બન્યું હતું એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સદસ્યો જે રીતે એમણે મતદાન કરવા માટે મતદાતાઓ સાથેનો સંપર્કનો ઉપયોગ કર્યો તો મતદાન તો વધ્યું જ પરંતુ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં વધ્યું અને કેટલીય જગ્યાએ કોંગ્રેસનો એકડો નીકળી ગયો આ પ્રકારની સ્થિતિ જે ગુજરાતમાં નિર્માણ થઈ છે હું એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું એમના માર્ગદર્શનથી અને એમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કરેલા કામોને કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ફાયદો થયો છે શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જેમણે ગુજરાત સંગઠનને નર્સરી કરી હતી એના કારણે ગુજરાતનું સંગઠન મજબૂત બન્યું છે શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકારે અનેક લોકોના જે કામો કર્યા જે યોજનાઓ જાહેર કરી એના કારણે ગુજરાતના મતદારોનો મત ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પડ્યો છે હું એમને પણ આભાર માનું છું મતદાતા ભાઈ બહેનોનો વિશેષ રૂપે આભાર માનું છું અને એમને મૂકેલો વિશ્વાસ તૂટવા નહીં દે એવી એમને ખાતરી પણ આપું છું કાર્યકર્તાઓને વિશેષ અભિનંદન આપું છું કે એમણે જે ટાર્ગેટ લીધો હતું એ કર્યું છે